નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, અને મિત્રો ચેપ્ટર નંબર છે આપણું 3, એટલે કે સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક, અને ભાગ નંબર છે મિત્રો આપણો 5. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 4 ની અંદર સંશ્લેષિત રેસાઓના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો કે આપણે એમાં જોઈ ચૂક્યા કે સંશ્લેષિત રેસાના કેટલા પ્રકાર છે અને કયા કયા પ્રકાર છે. તો આપણે કીધું હતું કે સંશ્લેષિત રેસાના 4 પ્રકાર છે. તો કે કયા કયા છે? તો કે રેયોન છે, બરાબર છે, નાયલોન છે, પોલિએસ્ટર છે અને એક્રિલિક છે. તો આ હતા સંશ્લેષિત રેસાઓના પ્રકાર. અને મિત્રો, હવે આપણે આ ભાગ 5 ની અંદર આગળ જે ટોપિક નંબર તમને પાઠ્યપુસ્તકમાં 3.3 આપેલો છે કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો, એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 5 માં કરવાનો છે. ચાલો જોઈએ મિત્રો કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો વિશે. સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો તો મિત્રો તમે સાથે સાથે પાઠ્યપુસ્તકમાં પણ જોશો. તો ચાલો જોઈએ કે માની લો કે વરસાદ આવી રહ્યો છે અને તમે કેવા પ્રકારના છત્રી વાપરશો અને શા માટે. હવે તમે એવું માની લો કે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને તમે કેવા પ્રકારની છત્રી વાપરો છો, બરાબર છે, અને શા માટે તમે એને વાપરો છો. તો આગળ જોઈએ કે સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવે છે. એટલે કે સંશ્લેષિત જે રેસા છે તેની એક અનન્ય પ્રકારની ખાસિયતો છે અને એનો ઉપયોગ આપણે કાપડ તરીકે ખૂબ જ કરતા હોઈએ છીએ. તો આપણે લખી શકીએ કે સંશ્લેષિત રેસાઓની સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતના કારણે તેનો ઉપયોગ કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. એની ખાસિયતોના કારણે એનો જે ઉપયોગ છે એ કેવો છે? ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આગળ જોઈએ કે તેઓ ઝડપથી સુકાઈ જાય છે. સંશ્લેષિત રેસા છે એ કેવો હોય છે? તેઓ ઝડપથી સુકાઈ જાય છે. તો આપણે લખી શકીએ કે તેઓ કેવા હોય છે? તો કે તેઓ ઝડપથી સુકાઈ જાય તેવા હોય છે. આગળ જોઈએ, ટકાઉ હોય છે અને ઓછા ખર્ચાળ પણ હોય છે. ઝડપથી સુકાઈ જાય છે તેમજ ટકાઉ અને ઓછા ખર્ચાળ હોય છે. આગળ જોઈએ કે સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા થયેલા હોય છે. બધા સંશ્લેષિત રેસા હોય છે એ કેવા હોય છે? તો કે સરળતાથી આપણને ઉપલબ્ધ થાય અને તેને સાચવવા પણ સહેલા પડે અને સરળતાથી ઉપલબ્ધ હોય અને તેને સાચવવા સહેલા હોય છે. આગળ જોઈએ કે નીચેની પ્રવૃત્તિ કરીને તમે જાતે જ એ શીખી શકો છો. તો જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 3.2, તમે પણ સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોશો. તો જુઓ મિત્રો કે પ્રવૃત્તિ નંબર 3.2 શું કહેવામાં આવી છે કે અંદાજે અડધા ચોરસ મીટર
ના, એક સરખા કદના કાપડના બે ટુકડા લો. શું કરવાનું છે? અંદાજે અડધા ચોરસ મીટરના એક સરખા બે કાપડના ટુકડા તમારે લેવાના છે. હવે જેમાંથી એક કુદરતી રેસામાંથી બનાવેલો હોય તથા બીજું સંશ્લેષિત રેસામાંથી બનાવેલો હોય. તમે જે બે કાપડના ટુકડા લો છો, એ કાપડના ટુકડામાંથી એક ટુકડો છે એ કુદરતી રેસામાંથી બનાવેલો હોય અને બીજો ટુકડો છે એ સંશ્લેષિત રેસામાંથી બનાવેલો હોય. આગળ જોઈએ. કાપડના ટુકડા પસંદ કરવા માટે તમે તમારા વાલીની મદદ પણ લઈ શકો છો. હવે તમારે કેવા પ્રકારનો ટુકડો પસંદ કરવો, કેવા પ્રકારનું કાપડ તમારે પસંદ કરવું, એ તમે તેની માહિતી માટે તમે તમારા વાલીની પણ મદદ લઈ શકો છો. આગળ જોઈએ કે બંને કાપડના એટલે કે બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક એક પાત્રમાં ભીંજવી દો. ત્યાર પછી 5 મિનિટ બાદ ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી દો. બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. હવે તમારે શું કરવાનું છે? બંને કાપડના ટુકડા લેવાના છે. એ ટુકડાને તમારે બે પાત્રની અંદર પાણી નાખી અને બંને ટુકડાને તમારે અંદર નાખવાના છે. ત્યાર પછી 5 મિનિટ બાદ એ કાપડના ટુકડાને તમારે બહાર કાઢી અને સૂકવી દેવાના છે. હવે જે વધેલું પાણી છે પાત્રની અંદર એની તમારે નોંધ કરવાની છે કે કયા પાત્રમાં વધારે પાણી રહે અને કયા પાત્રમાં ઓછું પાણી છે. આગળ જોઈએ તો શું સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડા એ કુદરતી રેસામાંથી બનેલા કાપડના ટુકડા કરતા વધારે કે ઓછું પાણી વાપર્યું? ત્યાર પછી શું તેને કોરો થવા માટે વધારે સમય અથવા તો ઓછો સમય લાગે છે? તો આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે શું કહી શકાય? તો તમારા વાલી પાસેથી કુદરતી રેસાઓની સરખામણીએ આ રેસાના કાપડાનું ટકાઉપણું, કિંમત તથા જાળવણી વિશેનો તમારે જાણકારી મેળવવાની રહેશે. તો આ પ્રવૃત્તિ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે કયા પ્રકારનો કાપડનો ટુકડો છે એ આપણે વાપરવા લાયક થઈ શકે છે. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો કે પ્લાસ્ટિક. તો જોઈએ મિત્રો પ્લાસ્ટિક વિશે. તો જુઓ મિત્રો સાથે સાથે પાઠ્યપુસ્તકમાં કે તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓથી તો પરિચિત જ છો. હવે આપણે રોજિંદા જીવનની અંદર અનેક પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવી વસ્તુઓ તથા તેના ઉપયોગની તમે યાદી કરો કે કઈ વસ્તુ છે એનો ઉપયોગ તમે એનો ઉપયોગ કઈ રીતે તમે કરો છો એના વિશેની તમારી યાદી તમારે તૈયાર કરવાની છે. તો જુઓ કે સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ એક પોલિમર છે. શું છે? સંશ્લેષિત રેસા છે એની જેમ જ પ્લાસ્ટિક પણ એક પોલિમર છે. જેમ સંશ્લેષિત રેસા પોલિમર છે એવી જ રીતે પ્લાસ્ટિક પણ એક પોલિમર છે. આપણે કહી શકીએ કે સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ એક પોલિમર છે. આગળ જોઈએ કે દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. સમજો મિત્રો, દરેક પ્લાસ્ટિકની અંદર જે એકમોની ગોઠવણી હોય છે એ એક સમાન હોતી નથી. કેટલાકમાં તે રેખીય હોય છે જ્યારે બીજામાં અરેખીય હોય છે. તમે આકૃતિ 3.7માં જોઈ શકો છો કે તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે. તો શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થતું હતું? તો હકીકત એ છે કે પ્લાસ્ટિકની સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય. પ્લાસ્ટિક છે તેને સરળતાથી કોઈ પણ ઘાટના અંદર તમે એને ઢાળી શકો છો. એટલે કે કોઈ પણ આકારમાં એને ઢાળી શકાય છે. એટલે પ્લાસ્ટિકને તમે કોઈ પણ આકાર આપી શકો છો. આગળ પ્લાસ્ટિકને રિસાયકલ કરી એટલે કે પ્લાસ્ટિકને તમે રિસાયકલ પણ કરી શકો છો. ફરીવાર તેને વાપરી શકો છો, રંગીન કરી શકો છો, પીગાળી શકો છો, પાતળા પડમાં ઢાળી પણ શકાય છે અથવા વાયર બનાવી શકાય છે. માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. તો આપણે કીધું કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઢાળમાં એટલે કે કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે.
પ્લાસ્ટિકને તમે કોઈ પણ પ્રકારનો આકાર આપી શકો છો. ત્યાર પછી આપણે કીધું કે પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે અને વાપરી શકાય છે. રંગીન કરી શકાય છે. ત્યાર પછી પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે અને વાયર પણ બનાવી શકાય છે. પીગાળી શકાય છે, વાયર પણ બનાવી શકાય છે. આગળ જોઈએ. જુઓ કે પોલિથીન એટલે કે પોલીવટા ઇથીન એ પ્લાસ્ટિકનું જે ઉદાહરણ છે તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીનની બેગ બનાવવામાં વપરાય છે. હવે જે પોલિથીન છે એ પોલિથીન પોલીવટા ઇથીન એ પ્લાસ્ટિક નું એક ઉદાહરણ છે. પોલિથીન છે એ પ્લાસ્ટિક નું એક ઉદાહરણ છે જેનો ઉપયોગ પ્લાસ્ટિક ની પોલિથીન બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ પ્લાસ્ટિક ની પોલિથીન બનાવવા માટે થાય છે. આગળ જોઈએ. હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને એટલે કે પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? તો આગળ જોઈએ તો તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતા તે તૂટી જાય છે. તો તમે જ્યારે પ્લાસ્ટિકની વસ્તુઓને વાળવાનો પ્રયત્ન કરશો ત્યારે કેટલીક વસ્તુઓ એવી હશે કે જેને તમે સરળતાથી વાળી શકો છો અને કેટલીક વસ્તુઓ એવી હશે કે જેને તમે સરળતાથી વાળવા જતા બળપૂર્વક વાળવા જતા એ તૂટી જતી હોય છે. આગળ જોઈએ તો જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે એટલે કે તેનો આકાર બદલાઈ જાય છે. જ્યારે પ્લાસ્ટિકની બોટલની અંદર આપણે ગરમ પાણી નાખીએ ત્યારે શું થાય? તેનો આકાર છે એ બદલાઈ જતો હોય છે, વિકૃત થઈ જાય છે. તો આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. સમજજો મિત્રો, થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? થર્મોપ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જે થર્મોપ્લાસ્ટિક એટલે એવું પ્લાસ્ટિક કે જેને ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જતું હોય કે તૂટી જતું હોય તેને થર્મોપ્લાસ્ટિક કે જેને ગરમ કરતા વિકૃત થાય વિકૃત કે તૂટી જાય તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે. ગરમ કરતા તૂટી જતું હોય અથવા તેનો આકાર બદલાઈ જતો હોય એટલે કે વિકૃત થઈ જતું હોય તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. આગળ જોઈએ. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. તો આપણે ઉદાહરણ તરીકે કહી શકીએ કે પોલિથીન અને આપણે ઉદાહરણ તરીકે કીધું કે પોલિથીન છે અને બીજું શું છે? તો કે પીવીસી છે. તો આ પ્લાસ્ટિક એવા છે કે જેના ગરમ કરતા જેનો આકાર બદલાઈ જતો હોય અને તૂટી જતો હોય.
પોલિથીન કે પીવીસી આ એના ઉદાહરણો છે. હવે આગળ જોઈએ મિત્રો કે તેઓ રમકડા કાંસા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, તો તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે શું? કે એવા પ્લાસ્ટિક કે જેનો એવું પ્લાસ્ટિક કે જેને એક વખત કોઈ આકારમાં ઢાળ્યા બાદ તેને ગરમ કરી નરમ કરી શકાતા નથી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. એવું પ્લાસ્ટિક કે જેને એક વખત કોઈ આકારમાં ઢાળ્યા બાદ તેને ગરમ કરી નરમ કરી શકાતું નથી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. જેને ગરમ કર્યા બાદ નરમ ન કરી શકાય તેવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. આગળ જોઈએ, બેકલાઇટ અને મેલેમાઇન એ બે તેના ઉદાહરણ છે. દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે બેકેલાઇટ અને મેલેમાઇન બેકેલાઇટ અને મેલેમાઇન એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણો છે. આગળ જોઈએ, બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતની સ્વીચો, વિવિધ વાતાવરણના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. બેકલાઇટ છે એ કેવું છે? ઉષ્માનું અને વિદ્યુતનું સુવાહક છે. બેકલાઇટ છે ઉષ્મા અને બેકલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તેથી તે વિદ્યુતની સ્વીચો બનાવવા માટે તેમજ વિવિધ વાસણોના હાથા બનાવવા માટે વપરાય છે. તેથી તેનો ઉપયોગ સ્વીચ તથા વાસણોના હાથા બનાવવા માટે થાય. આગળ જોઈએ કે મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ વિરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતા ગરમીને વધુ સહન કરી શકે છે. તે પોઈન્ટેરિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિ વિરોધક કાપડ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. તો મેલેમાઇન છે એ કેવો છે? અગ્નિ વિરોધક મેલેમાઇન એ અગ્નિ વિરોધક પદાર્થ છે. તેથી તેનો ઉપયોગ ભોયતળિયાની ટાઇલ્સ કે અગ્નિ વિરોધક કાપડ બનાવવા પોતાની ટાઈસ તેમજ અગ્નિ વિરોધક કાપડ બનાવવા માટે થતો હોય છે. તો આકૃતિ 3.8 માં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે. તો અત્યારે મિત્રો આપણે માહિતી મેળવી આ ભાગની અંદર કે
સંશ્લેષિત રસાયણના ગુણધર્મો, ત્યાર પછી આપણે જોયું કે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક ની અંદર આપણે જોયું કે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય એના ઉદાહરણો, થર્મોપ્લાસ્ટિક સેટિંગ થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય અને તેના ઉદાહરણો. તો અત્યારે જે અભ્યાસ કર્યો એ મિત્રો ફરજિયાત તમારે હોમવર્કમાં લખવાનો રહેશે, અને આગળની જે પણ કઈ ચર્ચા છે એ આગળ આપણે ભાગ 6 ની અંદર કરીશું. નમસ્કાર.